સુરતમાં સરદારધામ દ્વારા આયોજિત ત્રિદિવસીય ગ્લોબલ પાટીદાર વિજ્ઞાન સમિતિ 2022 અને એક્ઝિબિશનનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુઅલ ઉદઘાટન થયું છે. વડાપ્રધાન સમિતિને ખુલ્લી મુકતા કહ્યું હતું કે વિશ્વમાં સૌથી ઝડપથી વિકાસ શહેરમાં સુરતનો સમાવેશ છે. આત્મવિશ્વાસ સાથે આગળ વધવાની જરૂર છે. અન્નદાતાને ઉર્જાદાતાને બનાવવા પણ વડાપ્રધાને અપીલ કરી હતી. સાથે જ ખેતીની આધુનિક બનાવવા માટે ઉદ્યોગકારોને આગળ વધવા હાકલ કરી હતી. સાથે જ ગુજરાતના વિકાસને ફેલાવવા માટે નાના શહેરોને પણ વિકસિત કરવા પણ મોદીએ ભાર મૂક્યો હતો. સાથે જ કટાક્ષ કરતા વડાપ્રધાન પાટીદારોને કહ્યું હતું કે અગાઉ વીજળીને પણ વ્યવસ્થા નહોતી. અમારો વિરોધ કરનાર તમારા છોકરાઓને સમજાવો કે આ બધું અમે જ કર્યું છે. જ્યોતિગ્રામ પહેલા કેવા અંધારામાં રહેતા હતા. પોતાના ભાષણની શરૂઆતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરકાર સાહેબને યાદ કરતા કહ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલે આઝાદી વખતે કહ્યું કે દેશમાં સંપદાની કોઈ અછત નથી. આપણે માત્ર આપણા મગજનો સદુપયોગ કરી તેના ઉપયોગ કરવાની જરૂર છે. આપણે એક સંકલ્પ સાથે કોઈને કામની શરૂઆત કરીશું તો પરિણામ ચોક્કસ મળવાનું છે. માટે સરદાર સાહેબની વાતને ભૂલવી જોઈએ. વડાપ્રધાન મોદીએ સમિતિમાં આવેલા ઉદ્યોગકારોને કહ્યું કે દેશમાં અલગ અલગ ક્ષેત્રોમાં વિકાસ થઈ રહ્યો છે ત્યારે સમિતિ થકી વૈશ્વિક કક્ષાએ નવા વિષયોમાં કેવી રીતે આગળ વધી શકાય તે બાબતે પણ વિચાર થવો જોઈએ. 8-10 ક્ષેત્રને પસંદ કરીને તેમાં કેવી રીતે આગળ વધી શકાય તે માટેનું ગ્રુપ બનાવવા જોઈએ. લલિતભાઈ ઢોંડા, આજે અમે સરદારધામ ગ્લોબલ પાટીદાર બિઝનેસની મુલાકાત લીધી અને આખા ભારતની અંદર જેટલા ઉદ્યોગો છે એટલા ઉદ્યોગો આ જે ગ્લોબલ પાટીદાર બિઝનેસની અંદર 5000થી વધારે ઉદ્યોગોના સ્ટોલ કરવામાં આવેલા છે. અને આ જે ભારતમાં જેટલી વસ્તુઓ મળે એટલી વસ્તુઓ આ સ્ટોલની અંદર પણ ઉપલબ્ધ છે. એટલે લોકોને ક્યાંય જવું ન પડે અને મોટામાં મોટો બિઝનેસ ગ્લોબલ પાટીદાર બિઝનેસ થાય અને ગુજરાતની અંદર મોટામાં મોટો સહયોગ બને. અને ગઈકાલે 28 તારીખે આનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે. અને આજે અમે પણ આજે મુલાકાત લેવા માટે આવેલા છીએ. 5000થી વધારે સ્ટોલ મૂકવામાં આવેલા છે. તમે પણ આવો એવી અમે આશા રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત. ઓમ નમસ્તે. મારું નામ હેમંતસિંહ છે અને અમે વેદિક પ્લાસ્ટર અને વેદિક પેઇન્ટનું કામ કરીએ છીએ, જેનીમાં અંદર અમારી પાસે છે ને ગાયના છાણથી બનેલી ઈંટ, જે આપ જોઈ શકો છો આ ગાયના છાણથી બનેલી ઈંટ છે. આની અંદર કેવાય ને નેચરલી બધું મટીરિયલ છે, ગાયનું છાણ છે, ચૂનો છે અને માટી છે. પછી અમારી પાસે અંદરની બાજુ કરવાનું જે પ્લાસ્ટર છે એ પણ ગાયના છાણથી બનેલો છે, જેના કરવાથી તમારા ઘરના વાતાવરણની અંદર કહેવાય ને બહારના વાતાવરણથી અંદરનું વાતાવરણ 8-10 ડિગ્રી તમારું ટેમ્પરેચર માઇનસ રહે છે, ઓછું રહે છે, જેને લઈને તમારા ઘરની અંદર તમારે એસીનો જરૂરિયાત નથી રહેતી. બહારના વાતાવરણથી તમારે કહેવાય ને ઉનાળાની અંદર તમને ગરમી નથી લાગતી, શિયાળામાં ઠંડી નથી લાગતી. અને એ જ પ્રમાણે અમારી પાસે બહારનું પણ પ્લાસ્ટર છે જે એક્સટિરિયર પણ તમે કરી શકો છો અને એ પણ વોશેબલ હોય છે, પાણીનો એની ઉપર પ્રભાવ નથી થતો, એ પણ ગાયના છાણથી બનેલો હોય છે. અમારી પાસે લાઈમ પ્લાસ્ટર છે અને ગાયના છાણથી બનેલો લાઈમ બેઝ પેન્ટ પણ છે અને ગાયના છાણમાંથી બનેલો પ્રાઇમર છે, ઇમોલ્શન છે અને જે સુરક્ષા કવચ છે અને પ્રાઇમર પણ છે, ડિસ્ટેમ્પર છે, જે રેગ્યુલર આપણા પેન્ટ માર્કેટમાં આવે છે એની જ સામે કહેવાય ને આપણી વસ્તુ જે ગાયના છાણથી, ગૌમૂત્રથી અને લીંબુના લીમડાના અર્કથી આપણે નેચરલી બનાવેલું હોય છે, જે આપણા સ્વાસ્થ્યને બેનિફિટ આપે છે અને આપણા ઘરની અંદર જે એર ક્વોલિટી છે તો એને ઇન્ક્રીઝ કરે છે, વધારે છે અને પ્રદૂષણને નિયંત્રણ કરે છે. અને પ્લસ આની અંદર લીંબોળીનું તેલને એ પણ નાખેલું હોય છે કે જેનાથી એની અંદર એન્ટીબેક્ટેરિયલ એન્ટીફંગલ પણ આપણને બેનિફિટ એના મળે છે. આ બધી વસ્તુઓ કહેવાય ને અલગ અલગ પ્રોડક્ટો અલગ અલગ ઇનોવેશનના માધ્યમથી બનેલી છે. બ્રિક્સ અને વેદિક પ્લાસ્ટર જે છે તે હરિયાણાના ડૉક્ટર શિવદર્શન મલિક સાહેબે આનું ઇનોવેશન કરેલું છે. તેઓ ડબલ PhD છે અને ફિઝિક્સ ઉપર એણે ઘણું કામ કરેલું છે, વિશ્વ બેંકની સાથે પણ એમણે કામ કરેલું છે. તો એમણે બ્રિક્સ અને વેદિક પ્લાસ્ટરનું સંશોધન કર્યું છે કે ભારતની અંદર કહેવાય ને ગાયનું છાણ છે તે આપણે અત્યારે નકામું પડ્યું રહે છે. આખું વર્ષ આપણે એનો ઢગલો ગૌશાળાની અંદર પણ પડ્યો રહે છે. ગાયના છાણનો જ આપણે વ્યવસ્થિત આપણા મકાનની અંદર ઉપયોગ કરીએ તો જેનાથી આપણું સ્વાસ્થ્ય એ સારું થાય અને લોકોને એક સારી પ્રોડક્ટ પણ મળે અને એ લોકોને જે વાતાવરણમાં કાર્બનનું ઉત્સર્જન કરવા માટેનો જે એસી ને એ બધો ખર્ચો છે એ પણ ઘટે અને વાતાવરણની અંદર પોલ્યુશન ફ્રી આપણે એક એન્વાયરમેન્ટ દઈ શકીએ. VD ઝાલાવાડિયા કામરેજ MLA, આજે અહીંયા ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટની અંદર અહીંયા આપણે જે જોઈ રહ્યા છીએ કે આ ગ્રેવિટી ઈ બાઇક દ્વારા આજે અહીંયા લોકો જે જોઈ રહ્યા છે અને આ બાઇક પણ આપણે જોઈ રહ્યા છીએ કે બીજી બધી કંપનીઓની કમ્પેરમાં રેટ પણ ઘણો ઓછો છે અને ક્વોલિટી પણ સારી છે. અહીંયા લગભગ હું તો થોડી વારથી અહીંયા ઊભો છું અને જોઉં છું કેટલાય લોકો અહીંયાથી આ જોઈને અને બુકિંગ કરાવે છે
અને 80 કિલોમીટર જેટલી બાઇક ચાલે છે અને હજુ પણ જે અહીંયા ચિત્ર બતાવ્યું છે એ એક સારી એક ક્વોલિટી અને ડિઝાઇન સાથેનું એક હમણાં એક લોન્ચિંગ થવાનું છે. પેટ્રોલ ગાડીની અંદર ને એમાં હવે આમાં બેટરી આપણે ચાર્જ કરીએ તો 80 કિલોમીટર ચાલે છે અને એની અંદર મારા હિસાબે લગભગ ચાર્જ કરવામાં 5 થી 7 રૂપિયા જેવો ચાર્જ લાગતો હશે. એટલે ફરક મારા હિસાબે આપણે જો જોવા જઈએ તો 80 કિલોમીટરમાં જે પેટ્રોલ પુરાવા જઈએ તો 200 રૂપિયાનો 2 લિટર જેવો ખર્ચો થાય છે અને એમાં 40ની એવરેજ આપતી ન હોય. આજે કોઈ પણ એક્ટિવા હોય કે કોઈ પણ બાઇક છે 25-30ની એવરેજ આપતી હોય છે. એટલે એની કમ્પેરમાં જોઈએ ને તો માત્ર આપણને 2-3% ખર્ચમાં આ ગાડી ચાલે છે. નમસ્કાર, મારું નામ હાર્દિક ચાંચડ છે. ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2022 કે જે 29-30 એપ્રિલ અને 1 મેના રોજ ચાલુ થયેલ છે, એક દિવસ આ પાટીદાર સમિટનો જતો રહ્યો છે. આ જો બીજો દિવસ ચાલુ છે, કાલે અને આજે જોઈએ તો બહોળી સંખ્યામાં વિઝિટરોનો અહીંયા રસ છે. અમારું શ્રીનાથ લેન્ડ ડેવલપર્સ નામે આજની આ ગ્લોબલ પાટીદાર બિઝનેસ જે સમિટ છે એમાં અમારો સ્ટોલ છે. અમારા બધી જ ટીમ અત્યારે સ્ટોલ પર હાજર છે અને બહોળી સંખ્યામાં વિઝિટરને પ્રતિસાદ આપતી રહી છે. ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2022 એક એવું પ્લેટફોર્મ છે કે જ્યાં તમે નવા ઉદ્યોગ સાહસિકો તૈયાર થઈ શકે છે. જેમનો ઉદ્યોગ ચાલતો હોય છે, એમને કોઈ મોટા સ્કેલ પર લઈ જવું હોય તો એમના માટેનું પણ આ બેસ્ટ પ્લેટફોર્મ એટલે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ. શ્રીનાથ લેન્ડ ડેવલપર્સ એજન્સી અથવા તો કંપની કે જે અમે રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા છીએ, સાથે સાથે અમે જોઈન્ટ વેન્ચરમાં ગીસા આર્કિટેક્ટ એન્ડ સિવિલ પ્રોજેક્ટ કન્સલ્ટન્ટ પણ સાથે આ સ્ટોલમાં ઉપસ્થિત છીએ. અમારા વિવિધ પ્રોજેક્ટ જોઈએ તો સુરતની આસપાસનો જે નવસારી વિસ્તાર છે, સણિયા હેમાદ વિસ્તાર છે, માંગરોળ વિસ્તાર છે, એવા અલગ અલગ વિસ્તારમાં અમે રેસિડેન્શિયલ, ઇન્ડસ્ટ્રીયલ તેમજ કોમર્શિયલ પ્રોજેક્ટો કરી રહ્યા છીએ અને સાથે સાથે ગીસા આર્કિટેક્ટ જે ફર્મ છે એમાં વિવિધ આર્કિટેક્ટ, પ્લાનિંગ, ડિઝાઇન, ઇન્ટિરિયર ડિઝાઇન તેમજ અપ્રુવલ્સ આ બહોળી સંખ્યામાં લોકોને ઉપયોગી થઈ શકે અને લોકોને એક જન ઉપયોગી થઈ શકે એવા કાર્ય સાથે સંકળાયેલા છીએ. અને હજુ આવતીકાલનો દિવસ એટલે કે 1 મેના રોજ પણ આ સમિટ ચાલુ રહેવાની છે, તો ઉપસ્થિત તમામ દર્શકો તેમજ વિઝિટર્સોને આ સમિટમાં વિઝિટ કરવા માટે ખાસ અમે નમ્ર વિનંતી કરીએ છીએ. રોજ ગઈકાલે જ આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ બેઠક દ્વારા ગુજરાત ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટનું જે ઓપનિંગ કરવામાં આવ્યું છે એમાં અનેક જગ્યાએ અનેક લોકોએ પોતાની જે અંદર જે પડેલીઓ ઉર્મીને બહાર કાઢવાનું કામ અને સ્ટોલો જે ગોઠવ્યા છે એમાં આજે એક અહીંયા વિવિધ પ્રકારનો જે આપણે અહીંયા સ્ટોલ જોઈ રહ્યા છીએ કે આપણી જે પદ્ધતિ, જૂની પદ્ધતિ જે હતી, આપણે લીપણમાંથી દીવાલો બનાવતા હતા, ગોબર ગાયમાંથી અને એનું લીપણથી આપણે આપણું મકાનો બનતા હતા અને ત્યારે જે એમાં ઠંડક અને જે શાંતિ મળતી હતી એ આજે અહીંયા જે લઈને આવ્યા છે કે આ આપણે જોઈ શકીએ છીએ કે આ જે ઈંટ બનાવી છે એ પણ 75% ગોબર, ચૂનો અને માટી અને એ બધું જે અંદર મિક્સ કરીને, એટલે આની અંદર પાણી પણ ઓછું જોઈએ છીએ અને જે જીવાણુઓ જે હોય છે એ પણ એમાં જીવિત રહે છે અને એમનું જે શોષણ કરવાનું કામ જે છે એ કરે છે. એટલે ખરેખર આ દિવાલો જો આ ઈંટની બને તો આપણું આરોગ્ય પણ સારું રહેશે અને આપણને જે વાતાવરણ જોઈએ છે મળી રહે છે. સુનિલ પાટીલ સાથે હિતેશ પ્રજાપતિ, સમય મીડિયા ન્યૂઝ, સુરત.